હા કહ્યું ને, ભલે આખી જિંદગી સ્વાર્થ માટે કે સંપત્તિ માટે મા બાપની સાથે ન બોલતા હોય ને, પણ ઘરની એક વ્યક્તિ જે ઘર માટે જીવી છે ને, કદાચ તમે એનો જન્મ સુધારી ના શકો, જીવન સુધારી ન શકો, પણ ભગવાનની પાસે એટલું તો કહેજો કે પ્રભુ કદાચ અમે બધી રીતના કદાચ કુશળ ન હોય, એનું મૃત્યુ સુધરે એવો પ્રયત્ન કરજો સાહેબ. ભલે એને તમારી પાસે કંઈ જોઈતું નથી, ખાલી એના ચરણોમાં બેસીને અંત સમય એટલું કહેશો ને, બાપુજી ચિંતા કરશો નહીં, તમારા આશીર્વાદ ને તમારી કૃપાથી પરિવારમાં બધું કુશળ થશે. કારણ કહ્યું ને ભાઈ, કોઈ વાર એવું બને છે કે વ્યક્તિ પરિવાર માટે જીવતી હોય ને, પણ પરિવારના લોકો એને કોઈ પણ દિવસ જશ નથી આપતા. અને અમુકનો નિયમ હોય છે કે સમય જ તમને દાવ બતાવે સાહેબ, જ્યારે ખરેખરી જરૂર હોય ને ત્યારે જ તમને દાવ બતાવે વ્યક્તિ. પણ બહુ ધ્યાન રાખજો, કદાચ મંદિરે નહીં જાવ તો ચાલશે, સત્સંગ કદાચ ઓછો થશે તો ચાલશે, પણ મનુષ્ય જન્મ મળ્યો છે ને, જેને તમારું ધ્યાન રાખ્યું છે ને, એનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે સાહેબ. તમને ચાલતા નતું આવડતું, ચાલતા શીખવ્યું ભાઈ? દેશની વાડીઓ વેચીને તમને સુરતમાં સેટ કર્યા, હજુ એ વાડીઓના હપ્તા તો પૂરા થતા ના હોય, અને આપણે સેટ થઈ ગયા પછી મા બાપને એમ કહીએ કે તમે તમારું કરો, હું મારું કરો, મારી સાથે કોઈ મતલબ નહીં ને મારી કોઈ જવાબદારી નહીં, આવા શબ્દ બોલતા પહેલા 10 વાર વિચાર કરવો પડે આપણે. હા ભાઈ, કહ્યું ને, અમુક સમય સુધી વ્યક્તિ બોલી શકે છે, અમુક સમય સુધી વ્યક્તિ આંખથી જોઈ શકે છે, અને જીવનનો એક તરફ એક સમય એવો આવે છે વ્યક્તિ બોલી પણ શકતી નથી, કહી પણ શકતી નથી, રડી પણ શકતી નથી. જ્યારે વ્યક્તિ એકલી બેઠી હોય ને, એના ઢોલિયા પર સૂતા સૂતા મનમાં વિચાર કરે છે, કદાચ હું બોલીશ તો હવે કોઈ સાંભળશે નહીં, અને કદાચ હું રડીશ તો મારી સામું કોઈ જોશે નહીં. અને તે વખતે એક જ વસ્તુ હોય છે કે વ્યક્તિ મનમાં જ સમજે છે અને ભગવાનને સમર્પિત થઈને જીવન જીવે છે સાહેબ. ભાઈ, દરેકને સમજવા સહેલા છે, પણ જે આ જગતની અંદર તમને પ્રેમ કરે છે ને, એ મા બાપને હૃદયને સમજવું બહુ કઠિન છે સાહેબ. ગમે તેટલી કથાઓ સાંભળશો, પણ જેને મા બાપની સેવા નથી કરી કે મા બાપની આજ્ઞાનું પાલન નથી કર્યું, તમારું કે ને તમારા ગમ કહ્યું કે તમારું ધાર્યું થતું નથી સમજજો, એમાં પણ મા બાપના આશીર્વાદ છે સાહેબ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. પથ્થર પૂજા પૃથ્વી તણા, ત્યારે દીઠ્યું તમ મોકડું, એ પુનીત જનના કાળજા પથ્થર બની છુંદશો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો.
બધા શબ્દ બોલે છે. માતા પિતાને કહે છે તમારે જોઈએ એટલું માગી લો, પણ મને તમને મળવાનો સમય નથી. દાદા ભીષ્મ પડ્યા છે, આજે પાંડવના મુખ ઉદાસ થયા છે. કહ્યું ને આખી જિંદગી કૌરવ અને પાંડવોની કલ્યાણ માટે જે જીવન જીવ્યા ભાઈ. દાદા ભીષ્મએ કહ્યું કૃપાનાથ મને વધારે ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે કે જે પણ જીવાત્માનું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થાય છે ને એ જીવાત્માને ફરીવાર પૂર્ણ જન્મ લેવો પડતો નથી. મારું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થાય એમ કરો. એટલું જ નહીં પ્રભુ, જ્યાં સુધી મારા ચરમ ચક્ષુ બંધ ના થાય ત્યાં સુધી આપ મારા નિકટમાંથી દૂર જાઓ માં. પ્રભુ હવે મને અન્ય પર વિશ્વાસ નથી, કેવળ તમારા ચરણો પર ભરોસો છે. જ્યાં જ્યાં વિશ્વાસ કરવા ગયો, જ્યાં જ્યાં ચરણ પકડવા ગયો, ત્યાં દુઃખ અને દગો સિવાય કાંઈ મળ્યું નથી સાહેબ. પ્રભુ સદેવ દેવમ ભગવાન પ્રતીક્ષા વરમયામ દીધો નો પ્રસન્ન વાસા શંભુકાંબુજ્યાન પથુર્ભુજ. હે દ્વારિકાનાથ આવ્યા છો ને, આખી જિંદગી મેં તમારી પ્રતીક્ષા કરી છે, મારા કર્મનો હિસાબ પૂછશો નહીં પ્રભુ. મને ખબર છે આપનો સ્વભાવ એવો છે પ્રભુ કે જીવાત્મા સમર્પિત થઈને વંદન કરે તો વંદન કરવાથી પણ આપ એના કર્મનો ક્ષય કરી નાખો છો. આવ્યા છો ને, આ આંખને અન્ય પર ભરોસો નથી, કેવળ તમારા ચરણો પર ભરોસો છે. કારણ આંખ જેને જેને ઓળખવા ગઈને તો દાદા ભીષ્મએ કહ્યું અંત સમય સુધી હસ્તિનાપુરમાં આંખે દરેકને ઓળખવામાં ભૂલ કરી અને જેને જેને નજીકમાં રાખ્યા અને દગો સિવાય કાંઈ કર્યું નહીં સાહેબ. આવ્યા છો ને, ઉતાવળ ના કરશો. ક્યાં સુધી મારો કર્મનો ભોગવટો પૂરો ના થાય, મારા ચર્મ ચક્ષુ બંધ ના થાય ત્યાં સુધી. પ્રભુ ઇતિ માતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાંત્વં કુગે વિભૂમં સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિ મુપે યુષિ યદ ભવ પ્રવાહ. હે દ્વારિકાનાથ આવ્યા છો તો ઉતાવળ કરશો નહીં. ઇતિ માતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે દ્વારિકાનાથ આવ્યા છો ને, મારી એકની એક કુંવારી દીકરીના લગ્ન હું આપણી સાથે કરાવવા તૈયાર છું. હવે દાદાએ તો લગ્ન કર્યા નતા, પછી દીકરી આવી ક્યાંથી? પણ દાદા બહુ સુંદર બોલ્યા. કઈ દીકરી? ઇતિ માતિ રૂપ. હે દ્વારિકાનાથ, મારી બુદ્ધિ હું આપણા ચરણોમાં સમર્પિત કરું છું. કે આપણી બુદ્ધિ પૈસાની થઈ, આપણી બુદ્ધિ સ્વાર્થની થઈ, આપણી બુદ્ધિ સગાવાલાની થઈ. હે દ્વારિકાનાથ, મારી દીકરીને જેવો મૃત્યુ જોઈએ છે એવા આપ છો. આપ કેવા છો? ત્રિભુવન કમલમ તમાલ વરણમ રવિ કર ગૌરવ રામ દદાને વપુરલ કકુલાવ્રતાન નામ જમ
विजय सके रतिरस्तु मे नवद्या। प्रथम श्लोक में दादा भीष्म कहु हे द्वारिका नाथ इति मतिरो, अने अंत में शू कहू अर्जुन ना सखा भगवान कृष्ण में मारी प्रीति थाय एम करो। अर्जुन ना सखा नो शब्द प्रयोग करो केम दादा? ये मन में विचार करो कदाच मारू कोई कर्म एवं हो पण भगवान ने जे भक्त वधारे प्रिय होय एना नामनो उद्घोष करो एटले भगवान एना प्रेम ने आधीन थईने पण मारी पर कृपा करे। एवा अर्जुन ना सखा भगवान कृष्ण मा मारी प्रीति थाओ। आप केवा छो प्रभु? त्रिभुवन मा सुंदर छो, छो तो काळा पण लागो छो कामन गारा। अने दादा भीष्म ए कह्युं के छेन आज अर्जी अमारी सुनो श्रीनाथ जी, सुनो श्रीनाथ जी लई जा जे ता दाम हमारे बाला। अर्जी अमारी सुनो श्रीनाथ जी लई जा जे तारा दाम समय ना वेरी। अरे अवे मेलो नगी रड़ सेली, अरे अवे मेलो नगी रड़ सेली। उहारे हूँ तो अभी उभो तब द्वारे श्रीनाथ जी लई जाजे तारा।
મહારાજ ધીરે ધીરે ઉત્તરાયણનો પર્વ આવ્યો. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભગવાન સૂર્યનારાયણે ધીરે ધીરે મકર રાશિમાં પ્રવેશ કર્યો.